ભુજમાં નાના દિનારા પ્રાથમિક શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમો યોજાયા. ભુજ તાલુકાના નાના દિનારા બે પ્રાથમિક શાળામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા ઝંડા સાથે 75ની સાંકળ બનાવે વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકગણ દ્વારા ભારત માતાનો જય ઘોષ કરવામાં આવ્યો અને દેશભક્તિ ગીત સારે ચોહાસે અચ્છા હિન્દુસ્તાન હમારાનું સમૂહગાન કરવામાં આવ્યું. શાળાના આચાર્ય જીતેન્દ્રભાઈ ભીમાણીના નેશા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં દીપ્તિબેન ગોર દ્વારા જયઘોષ કરાવવામાં આવ્યો હતો. સંગીતાબેન, નીતાબેન, નેહાબેન, મનીષાબેનની સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી. ચેતનભાઈ અને હિરેનભાઈ દ્વારા વિવિધ મુદ્રાઓ સાથે 75માં ઉભેલા તમામ બાળકોને તિરંગા અને ક્લસ્ટર કક્ષાએ ભાગ લીધેલા વિદ્યાર્થીઓને ઇનામનું વિતરણ કરવામાં આવ્યું. આગામી 15 ઓગસ્ટ સુધી દરરોજ શાળામાં દેશભક્તિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. નમસ્કાર, મારું નામ દીપ્તિ ગોર. હું શ્રી નાના દિનારા પ્રાથમિક શાળામાં મદદની શિક્ષિકા તરીકેની ફરજ બજાવું છું. આજરોજ અમારી શાળામાં આઝાદીનું અમૃત મહોત્સવ હેઠળ ઘર ઘર તિરંગાની સરકારશ્રીની જે યોજના ચાલી રહી છે એના અંતર્ગત માનવ હરોળ બનાવી અને 75ની સાંકળ બનાવવામાં આવી અને આપણા 75 વર્ષની સ્વતંત્રતાની ઉજવણી જે છે એ કરવામાં આવી હતી. સૌ બાળકોએ એક સાથે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા એ ગીત ગાઈ અને તિરંગો ઝંડો લહેરાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ અમારા આચાર્ય શ્રી જીતેન્દ્રભાઈ ભીમાણીના નેજા હેઠળ કરવામાં આવ્યો, જેનામાં સૌ લોકોએ સહકાર આપ્યો હતો અને ખાસ ગ્રામજનોએ અને શાળાના સ્ટાફ પરિવારે જે છે એ જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આગામી 15 તારીખ સુધી જે છે એ શાળામાં દરરોજ જુદા જુદા કાર્યક્રમો જે છે એ યોજવામાં આવશે, જેથી કરી અને બાળકો જે છે એ આપણા આઝાદીના સ્વતંત્રતાના ભવ્ય ઇતિહાસ વિશે માહિતગાર થાય. મનોજ સોની, જીટીવી ન્યૂઝ, ભુજ. ગુજરાત રાજ્ય માર્ગ વાહને આપી વધુ એક યાત્રાધામની સુવિધા. 12 જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાંથી કચ્છમાં આશાપુરા માતાજીના દર્શન કરવા માટે ભાવિકોને ધ્યાનમાં રાખી ડાયરેક્ટ એસટી બસ સેવા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગના વિભાગીય નિયામક જીઓ અને પરિવહન અધિકારી પિલવાયકરના સફળ પ્રયાસોથી યાત્રાધામ શ્રી યાત્રાધામને જોડતી બસ એસટી સેવા સોમનાથ માતાના મઢ વાયા વેરાવળ, કેશવ, જૂનાગઢ, જેતપુર, રાજકોટ, મોરબી, ગાંધીધામ, આદિપુર, અંજાર, ભુજ, નખત્રાળા થઈને માતાજીના મઢે પહોંચશે, જે સોમનાથથી સાંજે 5:45 વાગે અને વેરાવળથી સાંજે 6 વાગે ઉપડશે, જે સવારે 8 વાગ્યા સુધીમાં માતાના મઢે પહોંચાડશે. જે બસનો વિધિવત પ્રારંભ ગુજરાત મેરીટાઇમ બોર્ડના ડાયરેક્ટર કિશોરભાઈ, વેરાવળના પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈના અધ્યક્ષસ્થાને સોમનાથ એસટી કંટ્રોલ પોઈન્ટ પરથી કરવામાં આવ્યો છે, જેમાં બસમાં પુષ્પોથી બસના ડ્રાઈવરો, કંડક્ટરોનું ટીસીનું સ્વાગત કરવામાં આવ્યું છે. એસટી નિગમ દ્વારા વેરાવળની અને આજુબાજુની પ્રજા માટે સારા સમાચાર છે કે સોમનાથથી ડાયરેક્ટ માતાના મઢ એટલે આશાપુરામાંના ડાયરેક્ટ બસની એક સુવિધા ઊભી કરી છે, એ બદલ અમે એસટી નિગમનો આભાર માનીએ છીએ. આજે આનું ઉદ્ઘાટન ગુજરાત મેરીટાઇમ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુવાડાના હાથે કરવામાં આવ્યું છે. બસ હવે વેરાવળની પ્રજા અને આજુબાજુની પ્રજાને વિનંતી કરીએ કે આ સોમનાથથી જે માતાના મઢની બસ છે એનો પૂરેપૂરો લાભ લઈ એવી મારી સર્વ પ્રજાજનને મારી વિનંતી. પટેલ, આપને પ્રશ્ન એ છે કે છેલ્લા કેટલા વર્ષોથી આપની આ રજૂઆત હતી કે યાત્રિકો વધારે વધારે સંખ્યામાં માતાજીના માતાના મઢ સુધી ત્યાં યાત્રા માટે પહોંચે બસમાં, આવી સુવિધા અને આની રજૂઆત છેલ્લા કેટલા વર્ષોથી હતી આપણા દ્વારા? છેલ્લા અમારે 5-6 વર્ષથી રજૂઆતો હતી એસટી નિગમને અને બધાને, ડાયરેક્ટ ચેરમેનને પણ મળ્યા હતા અમે, ડાયરેક્ટરોને મળ્યા હતા અમે. ત્યારે અમારી રજૂઆત એ જ હતી કે સોમનાથ યાત્રાધામ આ પરમ જ્યોતિર્લિંગ હોય, આખા સમગ્ર 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ હોય અને સમગ્ર ભારત અને વિશ્વનું પ્રથમ જ્યોતિર્લિંગ છે, બધા એને માને છે. એટલે અમારી ઈચ્છા એવી હતી કે સોમનાથથી જેટલા જેટલા ભારતમાં મંદિરો છે બધા જે હિન્દુ સમાજના, ત્યાં ડાયરેક્ટ એસટીની બસો લાગે એવી અમારી રજૂઆત હતી. એસટી નિગમ દ્વારા છેલ્લા 5-6 મહિનામાં અમારી લગભગ માંગ પૂરી કરી લીધી છે. કેમ કે જો અમે હમણાં માતાના
અંબાજી નાથદ્વારા પછી સાવર ઊંચા ઉમા બધા જ્યાં જ્યાં અમે રજૂઆત બધી પૂરી કરી લીધી છે. છેલ્લે સારંગપુરની એક બસ હતી ત્યાં પણ ચાલુ કરી લીધી. ડાયરેક્ટ આપણા દ્વારા ગીર સોમનાથ જિલ્લાના પ્રજાજનોને આપ સંદેશો આપવા માંગો છો, કારણ કે બસ ચાલુ છે બાબતે બધા લોકોને આપ અવગત કરો એવી મારી વિનંતી છે કે આપ પણ સંદેશો પાઠવો કે સારંગપુર અને માતાજીના મઠ સુધી બસ યાત્રા ચાલુ થઈ ગઈ. સમગ્ર હિન્દુ સમાજના જે કાંઈ ધાર્મિક મંદિરો છે ત્યાં સોમનાથથી ડાયરેક્ટ બસ છે. એટલે વેરાની પ્રજા તથા આજુબાજુ તાલુકાની પ્રજાને અને જિલ્લાની પ્રજાને વિનંતી કરી કે એસટી નિગમ દ્વારા જે બસોની સુવિધા સારી આપી છે તો તમને ડાયરેક્ટ એનો લાભ લેવો. અને એસટીએ અમારી બીજી પણ એક માંગ પૂરી કરી, શ્રાવણ મહિનો ચાલતો હતો અમે રજૂઆત કરી કે લોકલ સુવિધા ઊભી કરે, તો એ લોકલ બસે ઊભી કરી લીધી કે સોમનાથ બાયપાસથી લઈને સોમનાથમાંથી લોકલ સુવિધા રાખી છે એસી બસ જ્યાં નોર્મલ ચાર્જમાં. અત્યારે ભાઈઓ બહેનોને એનો પણ લાભ લેવા મારી વિનંતી. ખૂબ ખૂબ ધન્યવાદ જીતુભાઈ કોવાડાએ મહત્ત્વપૂર્ણ સમય. તાજેતરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક રજૂઆત એસટી તંત્રને કરવામાં આવેલી કે સોમનાથ પવિત્ર યાત્રાધામથી માતાના મઢ સુધીની જો બસ શરૂ કરવામાં આવે તો યાત્રિકોને આ સેવાનો ઉત્તમ લાભ મળી શકે. એના સમર્થન રૂપે એસટી તંત્ર દ્વારા આનો અમલ કરી અને આ રૂટ શરૂ કરવામાં આવ્યો છે, જે અહીંયાથી સાંજના 6 વાગે ઉપડશે અને સવારે 8 વાગે માતાના મઢ પહોંચશે. આ સર્વિસ શરૂ થતાં યાત્રિકોને પણ લાભ મળશે, યાત્રિકોમાં આનંદની લાગણી પ્રસરી છે અને એક સીધી યાત્રાધામથી યાત્રાધામને જોડતી બસ સર્વિસનો લાભ દરેક યાત્રિકોને પ્રાપ્ત થશે. જય સોમનાથ. મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવાડા છે, હું વિરાળ પાતાણ સનાતન હિન્દુ સેવા સમાજનો પ્રમુખ છું. આજરોજ સોમનાથથી માતાના મઢ માટે એસટી નિગમ દ્વારા બસ મૂકવામાં આવી અને તેનું ઓપનિંગ ગુજરાત મેઘધામ બોર્ડના ડાયરેક્ટર, પૂર્વ ડાયરેક્ટર અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુવાડા દ્વારા કરવામાં આવ્યું. આ જે બસો છે અમારી છેલ્લી 5-6 વર્ષથી ગુજરાત સરકાર અને એસટી નિગમને રજૂઆત હતી. ગુજરાત સરકાર અને એસટી નિગમે અમારી જે જે રૂટની મંજૂરી રજૂઆતો હતી તે પૂર્ણ કરી છે. એક નાથદ્વારા છે, એક અંબાજી છે, એક સારંગપુર છે અને આજરોજ જે આપણે માતાના મંદિર ચાલુ કરી છે બસ, એ બદલ ગુજરાત સરકાર અને એસટી નિગમનો અમે આભાર માનીએ, એના તમામ ઓફિસરોનો પણ આભાર માનીએ છીએ. અને એક અમારી રજૂઆત હતી કે શ્રાવણ મહિનો છે તો લોકલ સિટી બસ ચાલુ કરે એસટી દ્વારા, એ પણ ઇમરજન્સી શ્રાવણ મહિનામાં ચાલુ કરી છે તે બદલ અમે ગુજરાત સરકાર અને એસટી નિગમનો આભાર માનીએ છીએ. અને આવનારા દિવસોમાં આ જ રીતના અમારી રજૂઆતને ધ્યાનમાં લઈ અને પ્રજાના હિતમાં નિર્ણય લેતા રહે તેવી અમારી વિનંતી છે. અને વિશેષ જે વેરાવળ તથા તાલુકાની પ્રજાને કે આ જ્યાં જ્યાં બસો ચાલુ થઈ છે રૂટ પર એ ડાયરેક્ટ બસો સોમનાથથી છે, તો આપને બહુ સરસ લાભ મળ્યો છે કે આપણે સોમનાથથી ડાયરેક્ટ શ્રીનાથજી જવું તો શ્રીનાથ પહોંચી જશું, આપણે માતાના મઢે પહોંચી જશું, સારંગપુર પહોંચી જશું. એટલે મારી સૌ પ્રજાજનોને વિનંતી છે કે આ બસનો લાભ લઈ અને લોકલ બસ પણ સાવ નોર્મલ ચાર્જમાં ચાલુ કરી છે એસી કોચ છે તો એનો પણ પ્રજા પૂરેપૂરો લાભ લઈ તેવી મારી પ્રજાને પણ વિનંતી છે. જય સોમનાથ. વિજય ચોટવા, જીટીવી ન્યૂઝ, વેરાવળ. યાત્રાધામ શ્રી અંબાજીથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હેઠળ અંબાજીથી નડાબેટ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જે યાત્રાનો અંબાજીથી પ્રારંભ થયો હતો. આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાનના પગલે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પૂરા દેશમાં હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9 વાગે દાતા રોડ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજથી આ તિરંગા યાત્રાનો પ્રારંભ થયો હતો. આ તિરંગા યાત્રા મુખ્ય હાઈવે પર થઈને ગબ્બર સર્કલ જઈ સમાપન થયું હતું. 1551 ફૂટના તિરંગા ધ્વજ સાથે અંબાજી કોલેજથી ગબ્બર સર્કલ સુધી અંબાજીના નાગરિકો અને અંબાજીના ભાજપના કાર્યકર્તાઓ તથા જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓ અંબાજી પહોંચીને મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય, ભાજપ જિલ્લા પ્રમુખ સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. અરવિંદ અગ્રવાલ, જીટીવી ન્યૂઝ, અંબાજી.
પંચમહાલના શહેરામાં નગરપાલિકા કચેરી ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પંચમહાલના શહેરાના નગરપાલિકા કચેરી ખાતેથી જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા નીકળી હતી। આ તિરંગા યાત્રામાં ભાજપના વિવિધ સંગઠનના હોદ્દેદારો તેમજ ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ તિરંગા સાથે તેમજ દેશભક્તિના ગીતો વચ્ચે નગર વિસ્તારમાં નીકળ્યા હતા। તિરંગા યાત્રા મેઇન બજાર, હોળી ચકલા, સિંધીઝ બજાર અનેક વિસ્તારોમાં ફરીને ધારાસભ્ય કાર્યાલય ખાતે પૂર્ણ થઈ હતી। તિરંગા યાત્રા દરમિયાન રાષ્ટ્રીય ધ્વજ ફરકતા દેશભક્તિનો માહોલ પણ જોવા મળ્યો હતો। પ્રિતેશ દર્શી, જીટીવી ન્યૂઝ, પંચમહાલ। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરથી ખંભાળિયા હાઈવે પર આવેલું અતિ પૌરાણિક ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર પાંડવોએ બનાવેલું છે। ઇન્દ્રેશ્વર મહાદેવની પૂજા કોણ કરે છે અને ક્યારે કરે છે તે કોઈ જાણતું નથી। મહાદેવ અપૂજતા રહેતા નથી અને શિવલિંગ પર હંમેશા તાજું ફૂલ હોય છે। ત્રણ ત્રણ નદીઓના પાણી વચ્ચે વિશાળ પટાંગણમાં પર્યટન સ્વરૂપ પ્રાચીન ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર જોવા અને જાણવા જેવું છે અને અતિ લોકપ્રિય છે। અતિ પૌરાણિક અને પ્રસિદ્ધ ઇન્દ્રેશ્વર મહાદેવનું ભવ્યતમ વિશાળ મંદિર જોવા અને જાણવા જેવું છે, જ્યાં પ્રકૃતિ સૌંદર્ય વચ્ચે ત્રણ નદીઓનો સંગમ અને ગણઘટ્યું સ્મશાન અને ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર હોવાથી શ્રદ્ધા કર્મ માટે આસ્થાનું વિશિષ્ટ સ્થાન ધરાવતું આ પૌરાણિક મંદિર છે, જ્યાં વેરાડી વર્તુ અને સોમવતી એમ ત્રણ નદીઓના સંગમ સ્થાને બ્રિજમાં શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવની સ્થાપના અંગે બે બે વિભિન્ન મતો પ્રવર્તી રહ્યા છે। સૌપ્રથમ મત અનુસાર ઇન્દ્રેશ્વર મહાદેવની સ્થાપના પાંડવોએ વનવાસ દરમિયાન સમયમાં પાંડવો દ્વારા કરવામાં આવી હોવાનું આ ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર ખૂબ જ જાણીતું થયું છે। શિવભક્તો પાંડવોએ વનવાસ દરમિયાન સ્નાન કર્યા વિના શિવ પૂજા કેમ કરવી, જે બાબતેથી પાંડવો દ્વારા શિવ મંદિરોની નદી ઝરણાના તટ પર પરજ સ્થાપના કરેલી જોવા મળી છે, જેમાંનું એક પ્રસિદ્ધ પૌરાણિક ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર છે। જ્યારે પૌરાણિક દ્રષ્ટિ જોઈએ તો પુરાણમાં ઉલ્લેખ છે કે ભારતના મણિકર્ણિકા ઘાટ, કાશી વિશ્વનાથ, ઉજ્જૈન આદિ કુલ 3.5 જાગતા સ્મશાન સામે જ મહાદેવની સ્થાપના કરવામાં આવી છે। તેની સ્થાપના ઇન્દ્રએ કરી હતી। તે પુરાણ અનુસાર અડધું જાગતું સ્મશાન એટલે ત્રિવેણી કાંઠે આવેલું સ્મશાન, પ્રથમ અભિષેક ઇન્દ્ર હોવાથી ઇન્દ્રેશ્વર મહાદેવે જણાય છે। જે યુગથી આજ સુધીમાં આ ઇન્દ્રેશ્વર મહાદેવની પ્રથમ પૂજા કોણ અને ક્યારે કરી જાય છે તે આજે પણ કોઈ જાણી શક્યું નથી। જ્યારે પણ આ મહાદેવના દર્શન કરે ત્યારે શિવલિંગ પર તાજ ફૂલ હોવાનું નજરે પડે છે। પ્રથમ ફૂલ કોઈ છે એ શિવ મંદિરના સંકુલમાં ગણપતિજી, હનુમાનજી, કાળ ભૈરવજી, બટુક ભૈરવજી, ગાયત્રી માતાજી અને નાગદેવતાનું મંદિર આવેલું છે અને જાગતી સમાધિ પણ આવેલી છે। ત્રિવેણી સંગમ ઘાટ ઉપર આવેલ શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર બહુ જ પૌરાણિક છે અને અહીંયા રાત્રે 12 વાગ્યા પછી પૂજા સ્તુતિ ચાલુ થઈ જાય છે અને અવિરત પ્રવાહ શ્રદ્ધાળુઓનો સતત આખો દિવસ અહીં આવે છે અને આજુબાજુના પોરબંદર, ખંભાળિયા, રાજકોટ, જામનગર ત્યાંથી પણ શ્રદ્ધાળુ ખૂબ જ આવે છે અને શ્રાવણ મહિનાના છેલ્લો દિવસ એટલે કે અમાસને દિવસે અહીંયા મેળાનું આયોજન થાય છે। તે પણ બહુ ખૂબ સરસ મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને ઘણી બધી પબ્લિક અહીં મહાદેવના દર્શનનો લાભ લે છે અને શ્રાવણ મહિનાની અંદર આ મહાદેવના મંદિરનો ખૂબ જ સારો એવો મહિમા છે। ભાણવર ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ત્રિવેણી સંગમમાં આવેલું છે। ભાણવર દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર ભાણવર તાલુકો છે, ત્યાં ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। ભાણવરથી 3 કિલોમીટર, પોરબંદરથી 40 કિલોમીટર અને ખંભાળિયાથી 35 કિલોમીટર આવેલા દૂર મંદિર છે। ત્યાં પાંડવો જ્યારે વનવાસમાં નીકળ્યા હતા ત્યારે લિંગની સ્થાપના પાંડવોએ કરાવી હતી। ઇન્દ્રેશ્વર મહાદેવનું લિંગ જે પાંડવોએ સ્થાપ્યું છે તેની પૂજા પહેલી ઇન્દ્રેશ્વર મહાદેવની ઇન્દ્ર રાજાએ કરેલી છે, તે ઉપરથી એનું ઇન્દ્રેશ્વર મહાદેવ નામ પાડવામાં આવેલું છે। આ પુરાણી જગ્યા છે, ત્રિવેણી સંગમ છે અને ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર જ્યાં પહેલી પૂજા કોઈ કરી નથી શકતું, પહેલી પૂજા જે છે એ સ્વયંભૂ પૂજા થાય છે, ક્યારે થઈ જાય છે, કોણ કરી જાય છે હજી સુધીમાં કોઈ પકડી નથી શકતું એનું। એવા કેટલા પણ દાખલા છે કે મંદિરની અંદર શું બેઠા જ પણ પૂજારીને થઈ જાય છે એ પણ કોઈને ખબર નથી પડતી કેવી રીતે થાય છે, જલાભિષેક થઈ ગયો હોય અથવા લિંગ ઉપર ફૂલ આવી ગયા હોય છે।
અને અહીં ત્રિવેણી સંગમ હોવાથી પિતૃકાર્ય માટે એટલે માણસો બહુ જ આવે છે. ત્રણ મહિનામાં આવે છે, ભાદરવો, કારતક અને ચૈતર માસમાં. બહુ જ મહત્ત્વ અહીં આવેલું છે. ત્રિવેણી સંગમ હોવાના હિસાબે અહીંયા પિતૃતર્પણ કાર્ય બહુ થાય છે અને એની સફળતા પણ એટલી મળે છે. અહીંયા ક્યાંયથી બહારથી, રાજકોટથી, જામનગરથી, ભાવનગર, ક્યાંય દૂરથી અહીંયા પિતૃકાર્ય કરવા માટે માણસો આવે છે. તરસાઈ ગામના સરપંચ છે પ્રિયંકાબેન રાકેશભાઈ ખાણદર, દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાણવર ગામમાં શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે અમે વારંવાર દર્શન કરવા આવીએ છીએ, તેમજ શ્રાવણ માસમાં અમે વારંવાર દર્શન કરવા આવીએ છીએ. સુમિત દત્તાણી, જીટીવી ન્યૂઝ, ભાણવડ. કામરેશમાં દશામાની મૂર્તિનું વિસર્જનનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીવી ગુજરાત ન્યૂઝ કામરેશ સુરત. સમગ્ર ભારતની અંદર, ખાસ કરીને ગુજરાતની અંદર, જે હિન્દુ ધર્મની અંદર દશામાનું જે વ્રત હતું તે આજે 10 દિવસ આ પૂર્ણ થયું છે. અને કામરેજ ખાતે તાપી નદીના કિનારે જેનું મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે તેના અનુસંધાને આપ જોઈ શકો છો થોડી એમની લાઈવ અને બહેનોનું મંતવ્ય. સમગ્ર ગુજરાતની અંદર હિન્દુ સમાજમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દશામાનું વ્રત ઉજવવામાં આવ્યો છે, જેના અનુસંધાને કામરેજમાં તાપી નદીના કિનારે અસંખ્ય માણસો વહેલી સવારથી જ ઉમટ્યા હતા, જેમાં નાના બાળકો, માતાઓ, બહેનો સહિત દશામાની મૂર્તિ સાથે વાજતે ગાજતે વિદાય આપતા જોવા મળ્યા છે. ભક્તો દ્વારા તાપી નદીના કિનારે દશામાની આરતી તેમજ પૂજાપાઠ કરવામાં આવ્યા. આ સાથે પ્રસાદી પણ લોકોમાં વહેંચાઈ હતી. તાપી નદીના કિનારે 5 થી 6 નાવડી રાખવામાં આવી છે, જેમાં સેવાભાવી માણસો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નાવડી દ્વારા દશામાની મૂર્તિને લઈને તાપી માતાના નદીમાં ધીરે ધીરે લઈ જઈને નદી વચ્ચે તેનું વિસર્જન કરવામાં આવ્યું. ભક્તજનોમાં આ વ્રત દરમિયાન 10 દિવસ સુધી ચાલે છે, ત્યારે વિસર્જનના દિવસે એક અદ્ભુત નજારો જોવા મળે છે. કામરેજ તાલુકામાંથી આજુબાજુના ઘણા ગામોમાંથી વહેલી સવારથી જ દશામાના મૂર્તિને વિસર્જન માટેની લાઈનો લાગી હતી. ભક્તો દશામાની મૂર્તિ તપેલામાં માથા પર ટોપલા તેમજ હાથમાં લાવીને વિસર્જન કરવા માટે પહોંચ્યા હતા. નાનીથી માંડીને 4 ફૂટની મૂર્તિનો જોવા મળી છે. ભક્તજનોમાં દશામાની જય જય પોકાર જોવા મળી છે. અમુક ભક્તો તો આ વિસર્જન વિશે શું માહિતી આપી છે તે પણ જોઈએ. ભક્તો દ્વારા જાણવા મળ્યું છે કે આ વર્ષે આવી જ રીતે દશામાનું વ્રત ઉજવવામાં આવ્યું છે, તેવી જ રીતે આવતા વર્ષે પણ ઉજવવામાં આવશે. તેજલબેન ક્યાંથી આવો છો તમે? લસકાણા. પહેલું વ્રત હતું તમારે આજે પૂરું થયું? દશામાનું. કેટલા વર્ષ ત્યાં કરો છો આ વ્રત? 5 વર્ષથી. શું માંગ્યું માતાજી પાસે? માતાજી એ બધું આપ્યું જ છે. બરોબર. કેટલા વર્ષ હજી તમે કરતો? અમે 10 વર્ષ કરશું. હવે શું માંગ્યું તમે માતાજી? હવે માતાજી પાસે અમે સુખ શાંતિ માંગીએ. કેવું લાગે છે આજનું વાતાવરણ તમારે? બહુ સારું. બોલો, જય માતાજી. જય માતાજી. અશોક પંચસરા, જીટીવી ન્યૂઝ, કામરેજ. કલકત્તાનો ગણેશ 2 વર્ષ બાદ ભુજની માનવ જ્યોત સંસ્થાના પ્રયત્નોથી ઘરે પરત ફર્યો છે. પશ્ચિમ બંગાળનો ગણેશ નામનો 22 વર્ષીય યુવાન પોતાના માસી સાથે મામાના ઘરે રેલવે સ્ટેશન ગયો. ટ્રેનમાં માસી બેઠા અને ટ્રેન ઉપડી જતા ગણેશ અહીં રહી ગયો હતો, તો બીજી ટ્રેનમાં બેસી જતા એકને બીજી જગ્યાએ પહોંચી ગયો છે અને ગુમ થઈ ગયો હોવાની જાણ ગણેશના પરિવારોને થઈ અને શોધખોળ બાદ પણ ન મળ્યો હતો. 2 વર્ષ બાદ અંતે માનવ જ્યોતના પ્રયત્નોથી ઘરે પહોંચી ગયો છે. ભુજની આ સંસ્થા જે છેલ્લા 19 વર્ષથી આવા રખડતા ભટકતા વ્યક્તિઓને ઘરે પહોંચાડે છે, તો માનવતાના દર્શક અનેક કામો પણ કર્યા છે. આ સંસ્થા જે છેલ્લા 19 વર્ષથી રખડતા ભટકતા વ્યક્તિઓને ઘરે પહોંચાડે માનવતાના અનેક કામો કરતી સંસ્થા છે. ગણેશને મળી આવીને યુવાન પરિવારજનોની તપાસ કરી તેના પરિવારજનોને સંસ્થાના પ્રમુખ પ્રબોધભાઈ મુનવરે તેના પરિવારનો સંપર્ક કરી તેને ઘરે મૂક્યો છે. ભુજની આ માનવ જ્યોત સંસ્થાએ અત્યારે 19મા વર્ષમાં 1250 જેટલા આવા રખડતા ભટકતા માર્ગ ભૂલેલા લોકોને ઘરે પહોંચાડ્યા છે.
અહીં આવેલા રામદેવ સેવાશ્રમ મધ્યે લાવી અને સેવા કરી અને ઘરે પરત પહોંચાડ્યા છે. હાલમાં આવા રખડતા માર્ગ ભૂલેલા 45 જેટલા લોકો આ આશ્રમમાં છે. આવા લોકોની આ રામદેવ સેવાશ્રમ પાલરા મધ્યે અહીંના પ્રમુખ પ્રબોધભાઈ મુનવર, કનૈયાલાલ અબોટી, હરદેવસિંહ જાડેજા, દીપેશ મુનવર, આનંદરાય સોની, રફીક બાવા, પૃથ્વીરાજસિંહ જાડેજા વગેરે દ્વારા સેવાના કામો કરવામાં આવી રહ્યા છે. એ અચાનક કલકત્તાથી ગુમ થયો હતો. એના મામાના ઘરે જવા માટે કલકત્તાના પ્લેટફોર્મ ઉપર માસી સાથે આવેલો. માસી ટ્રેનમાં બેઠા અને ટ્રેન ઉપડી ગઈ અને આ ગણેશ બીજી ટ્રેનમાં બેઠો એટલે બીજા રાજ્યમાં પહોંચી ગયો. અને ત્યાર પછી એ સતત રખડતો ભટકતો રહ્યો હતો. એના પરિવારજનો એને શોધવાના ખૂબ જ પ્રયત્નો કર્યા હતા અને લગભગ એના પાછળ 3 લાખ રૂપિયા ખર્ચાઈ ગયા હતા. 2 વર્ષમાં એ લોકો જ્યાં જ્યાં એની ભાળ મળે ત્યાં પહોંચી જતા પણ એનો અતો પત્તો મળ્યો નહીં. આખરે આ ગણેશ રખડતો ભટકતો મોરબી પહોંચ્યો હતો. મોરબીની એક સરસ મજાની સંસ્થા યદુનંદન આશ્રમમાં તેને આશ્રય આપવામાં આવ્યો. ત્યાં લગભગ ઘણા સમય સુધી ત્યાં હતો. અમારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમના અમારા સામાજિક કાર્યકર ઋતુબેન વર્મા એ ત્યાં ગયેલા યદુનંદન મોરબીમાં અને ત્યાંથી આ યુવાનને ભુજ લઈ આવ્યા કે આનું અમે ચોક્કસ ઘર શોધશું અને તમને જાણ કરશું. એટલે અમારા આશ્રમમાં લઈ આવ્યા અને આનમાં આશ્રમમાં આવ્યા પછી 8 દિવસની અંદર એનું ઘર શોધાયું. ઘર શોધાયા પછી જ્યારે પરિવારને આ સમાચાર આપવામાં આવ્યા ત્યારે પરિવારજનોએ ખૂબ જ ખુશી અનુભવી અને તેઓ અમને જણાવ્યું કે એને હવે ક્યાં પણ જવા નહોતા, અમે હમણાં જ પ્લેનમાં નીકળીએ છીએ. એટલે એ લોકો પ્લેન મારફતે વિમાન માર્ગે અમદાવાદ આવ્યા. અમદાવાદથી ટ્રાવેલ્સ મારફતે ભુજ પહોંચ્યા અને ભુજમાં આ એમના પરિવારજનની જે વ્યક્તિ હતી એનો કબજો લીધો. ત્યાર પછી ફરી પાછા એને અમદાવાદથી પ્લેન માર્ગે કલકત્તા લઈ ગયા. એટલે આ એક કુટુંબની. મનોજ સોની, જીટીવી ન્યૂઝ, ભુજ, કચ્છ. કાંકરેજ રાજપુર ખાતે 8મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરેજ તાલુકાના રાજપુર પ્રાથમિક શાળાના 8મા તબક્કાનો 15 ગામોનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો છે. તેમાં પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો. ત્યારબાદ સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો લાભ હર ઘર સુધી પહોંચે તે માટે રાજપુર પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ સેવા સેતુ કાર્યક્રમમાં રાજ્ય શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા, કોંગ્રેસ મામલતદાર બીજે દર્શી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર કચેરી, પુરવઠા વિભાગ, તાલુકા પંચાયત વિભાગ, આરોગ્ય વિભાગ, ફોરેસ્ટ વિભાગ સહિત સેવા સેતુ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને કામ અર્થે આવતા લોકોને સેવાનો લાભ આપ્યો હતો. શિક્ષણ મંત્રી અને મામલતદારના હસ્તે સ્થળ પર વિધવા સહાય, વૃદ્ધ પેન્શન વગેરેની સહાયના હુકમો આપવામાં આવ્યા હતા. રાજ્ય શિક્ષણ મંત્રીએ લોકોને 13-15 ઓગસ્ટના હર ઘર તિરંગા યાત્રામાં જોડાવા માટે લોકોને માર્ગદર્શન આપ્યું હતું. કનુજી ઠાકોર, જીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની પાનમ પુલ પાસે દશામાની મૂર્તિનું વાજતે ગાજતે શ્રદ્ધાપૂર્વક વિદાય આપવામાં આવી હતી. જિલ્લામાં નદી, તળાવ, કેનાલમાં માતાજીની મૂર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં મૂર્તિઓનું વિસર્જન કરવા મહિલાઓ ઉમટી પડી હતી. મહીસાગર જિલ્લામાં દશામાના માતાજીના વ્રતનો છેલ્લા દિવસે વ્રત કરનારી મહિલાઓએ આખી રાત જાગરણ કર્યું હતું. વહેલી પરોઢી માતાજીની મૂર્તિઓને ભારે ભક્તિભાવપૂર્વક વિદાય આપી હતી. માં દશામાની મૂર્તિની વાજતે ગાજતે અભિર ગુલાલની છોડ ઉડાડીને ભાવભરી વિદાય આપવામાં આવી છે. જિલ્લાના તળાવો, નદી અને કેનાલોમાં શ્રદ્ધાળુઓએ માતાજીની મૂર્તિઓનું વિસર્જન કર્યું છે. લુણાવાડા પંથકમાં અષાઢી અમાસથી આરંભાયેલા માં દશામાના વ્રતનું ઉજવવા માટે ભારે થનગનાટ જોવા મળ્યો છે, જેના અંતર્ગત મહિલાઓએ ઘરમાં માતાજીની સાંઢણી સવારી સવરની મૂર્તિનું સ્થાપના કરીને 10 દિવસ સુધી વિશેષ પૂજન અર્ચન, કથા વાંચન, આરતી તેમજ ઉપવાસ કરીને વ્રતની ઉજવણી કરી હતી. લુણાવાડા શહેરની પાનમ નદી કિનારે કેટલાક ગ્રામ્ય વિસ્તારના ઢોલના તાલે મહિલાઓએ ગરબાની રમઝટ પણ માણી હતી. સદર વ્રતમાં 10મા દિવસથી રાત્રિના જાગરણ કરીને વહેલી સવારથી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું. વહેલી સવારે મોટી સંખ્યામાં મહિલાઓ મૂર્તિઓનું વિસર્જન માટે ઉમટતા મેળા જેવો માહોલ જોવા મળ્યો છે, જ્યારે તાંતરોલી પુલ તેમજ મધવાસ તેમજ
હડોદ ખાતે પણ ગ્રામ વિસ્તારમાંથી ભાવિકો ટેપ ટેપ ટ્રોલી પિયાગો રિક્ષા ટેમ્પો જેવા વાહન સાથે ઉમટી પાડીને મહીસાગરના નદીમાં નીરમાં વાજતે ગાજતે મૂર્તિઓનું વિસર્જન કર્યું છે. દશામાની મૂર્તિઓનું વિસર્જન યાત્રામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર જોવા મળ્યું. માં દશામાની ધૂન સાથે અભિલ ગુલાલની છોડો સાથે સ્થાપક સ્થાનિકોએથી વિસર્જન યાત્રાએ નીકળી હતી અને વિસર્જન સ્થળોએ માતાજીના જય જયકાર સાથે પહોંચીને દશામાને ફરીથી વહેલા આવજોની લાગણી સાથે મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. જાગરણના દિવસે દશામા વ્રતની આરાધના કરનાર ગૃહિણીઓ તેમજ અન્ય શ્રદ્ધાળુઓ સહિત અનેક ભાવિકોએ રાત્રિના સુમારે જાગરણ દરમિયાન રાસ ગરબાની રમઝટ ઉપરાંત દશામાના કથાનક પડસાદ દર્શાવતી ગુજરાતી ફિલ્મો નિહાળી હતી. મધરાતે જાગરણના સમાપન સાથે જ મૂર્તિઓના વિસર્જનની તૈયારીઓ કરી હતી. દિવસની દશામાની મૂર્તિ દેસાઈ રહી અને દશામાં આપણે 10 દિવસનું વિસર્જન કરીએ છીએ. આજે મહીસાગર જિલ્લામાં મહીસાગર નદીના પુલ પર આપણે દશામાનું વિસર્જન કરીએ. બોલો શ્રી દશા મા જાગૃતિબેન સુરેશભાઈ પટેલ માળિયા. દિવસની દશામાની મૂર્તિ દેસાઈ રહી અને દશામાં આપણે 10 દિવસનું વિસર્જન કરીએ છીએ. આજે મહીસાગર જિલ્લામાં મહીસાગર નદીના પુલ પર આપણે દશામાનું વિસર્જન કરીએ. બોલો શ્રી દશા મા જાગૃતિબેન સુરેશભાઈ પટેલ માળિયા. જય દશામા. દશામાનો પર્વ 10 દિવસનો હોય છે, જે ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દશામાં બધાની મનોકામના પૂર્ણ કરે છે અને 10 દિવસ તેમની સેવા પૂજા ઘરે શાંતિથી કરવામાં આવે છે, તેમજ પૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે છે. તેમજ 10 દિવસ પછી તેનું વિસર્જન કરવામાં આવે. આજે અમે તેનું વિસર્જન કરવા માટે આડોળ નદીમાં આવ્યા છીએ. વિજય જોશી, જીટીવી ન્યૂઝ, મહીસાગર. છોટાઉદેપુર નગરની નિઝામી સોસાયટીના રહીશો ખુલ્લી ડ્રેનેજ લાઇનથી પરેશાન થયા છે. મચ્છરજન્ય અને ગંભીર બીમારીઓમાં સાંપડ્યા છે. નગરજનો સોસાયટીની 2 બાળકીઓને ગુલિયન બારીક નામના વાયરસની અસર. બંને બાળકીઓને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. સારવાર બાદ તબિયતમાં સુધારો જોવા મળતા પરિવારો અને રહીશોએ ચિંતા કરી છે. સોસાયટીના રહીશોએ કલેક્ટરને એ બાબતે આવેદનપત્ર આપ્યું. છોટાઉદેપુર નગરની નિઝામી સોસાયટીમાં પાણીજન્ય રોગ તેમજ ગુલિયન બારીક સિન્ડ્રોમ નામનો વાયરસ ફેલાતા તેને અટકાવવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસ અધિક કલેક્ટરની આવેદનપત્ર પાઠવી નિઝામી સોસાયટીના લોકોએ રજૂઆત કરી છે. નિઝામી સોસાયટીમાં ખુલ્લી ગટરો તેમજ વરસાદી પાણી ભરાઈ જાય છે. જો વધુ વરસાદ પડે તો સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાય છે. પાણી ઓસરતા સોસાયટીમાં ઠેર ઠેર ગંદકી જોવા મળે છે. અનેકવાર પાલિકાના સત્તાધીશોને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી આ નિઝામી સોસાયટીમાં જે પાણી ભરવાની સમસ્યા અને ખુલ્લી ગટરોનું આજ દિન સુધી નિરાકરણ આવ્યું નથી, જેને લઈને સોસાયટીના રહીશો જિલ્લા કલેક્ટર પહોંચી આવેદન પાઠવી આરોગ્ય તંત્ર તેમજ નગરપાલિકાને ગુલિયન બારીક સિન્ડ્રોમ નામનો વાયરસ વધુ ન ફેલાય અને બીજા કોઈ આની ચપેટમાં ન આવે અને જરૂરી પગલાં લઈ તે માટે રજૂઆત કરી છે. જલ્દથી જલ્દ એનું નિઝામની સોસાયટીનો નિકાલ કરે, કેમ કે આજે જે મારી 2 દીકરીઓ, એક પડોશ મારો ભાઈની કાકાની છોકરીની દીકરી છે, એક મારી પોતાની દીકરી છે, આજે 2 વેન્ટી પર છે. સરકાર શ્રીને મારે એટલું કહેવું છે કે જે આજે હું જો જે મારે હંગાત થયું છે બીજા હંગાત નહીં થાય. ગમે તે કરીને સાહેબ, ગમે તે કરીને નિઝામી સોસાયટીને એની ગટરનો નિકાલ કરો. આજે ઘૂંટણ સુધી પાણી આવી જાય છે, ઘરોમાં પાણી જ ભરાઈ જાય. બધાનું પાણી સેફ્ટી ટેન્કનું જ હોય છે. બધા આખા છોટાઉદેપુરનો જઈ બી જરાક બી પાણી પડે તો આખી નિઝામી સોસાયટીમાં ઘરોમાં આવી જાય છે. આજે 10 વર્ષથી સાહેબ અમે રજૂઆત કરીએ છીએ. કોર્પોરેશન કોઈ કશું કંઈ કરતું નથી. 4 અમારા કોર્પોરેશન છે, એને કીને થાકી ગયા. બસ 2 મિનિટ માટે આવે છે ને પેલા સફાઈ કામવાળા માટે આવે છે, બસ એ સફાઈ કરીને 2 મિનિટમાં જતા રહે છે પાછા. એને એ જ વાત, અમારા ઘર કી 2 બચ્ચિયા વેન્ટિલેટર પર હે ઓર દોનો ધીરજ મેં ભરતી હે और ये सारी बीमारी गंदगी की वजह से हो रही है. हमारे चारों तरफ गंदगी ही गंदगी है. गटरें खुली है, रोड नीचे है. गटर का पानी हर आड़े दिन हमारे घर के सामने आ जाता है. बारिश होती है जब तो बहुत ही ज्यादा आता है कि हम घर से बाहर नहीं निकल सकते, लेकिन गर्मी में भी ये पानी हमारे घर के सामने गंदा हो जाता है.
सारा गटरों का कीचड़ हो जाता है। बुलाते हैं, साफ करके चले जाते हैं, लेकिन वो गटरों का जो निकाल है वो कभी भी नहीं हो पाता। आज करेंगे, कल होगा, ये टेंडर पास होगा, वो टेंडर पास होगा, ये कह के मना कर देते हैं। लेकिन ये गटरों की गंदगी की वजह से आज हमारी बच्चियां वेंटिलेटर पे हैं। हम ये नहीं चाहते कि पूरी सोसाइटी के बच्चे वेंटिलेटर पे रहे, इसलिए इसका कम निकाल जल्द से जल्द किया जाए। हमारे आंगन में बहुत गंदगी, हमारे छोटे छोटे बच्चे हैं, हमारी निजामी सोसाइटी के अंदर दो लड़कियां बहुत बीमार हो गए, उनको दवाखाने में एडमिट होंगे। अभी इसका है तन बाद में हमारा नंबर हमारे बच्चों का आवे तो हमारे को कौन देखेगा। हमारे घर में पानी इतना भराता है, बरसात आता है तो गंदगी पानी भरा जाती है। हमारे घर में खड़े रहने की जगह नहीं रहती, इतना पानी कौन सफाई कर रहे, इतना पानी आता है और गंदगी इतनी होती है। वो सफाई काम करने के लिए हरिजन आते हैं, उनको बोलते हैं तो कहेंगे कि है तो ना दूसरे आएंगे, दूसरे आएंगे वो साफ सफाई करेंगे, हमारे को तो खाली आंगना वालना का है। तो हमारे सोसाइटी के अंदर इतना पानी आता है तो पानी पूरा घर में भराता है, तो हमारे कहाँ खड़े रहने का, इसका कोई व्यवस्था। 11 वर्षनी उम्र आश्रे एमने अचानक घरे आवीने पड़ी गई અને ખાનગીમાં સારવાર કરાવી, ત્યારબાદ એ લોકો સીધા બરોડા લઈ ગયા અને ત્યાંના ડૉક્ટરો દ્વારા નિદાન કરવામાં આવ્યું કે ગુલિયનબારે સિન્ડ્રોમ છે। એ જ રીતે પડોશમાં રહેતી એક બીજી જે દીકરી છે એ અંદાજ 13 વર્ષની, એને પણ આ જ રીતે અચાનક પગથી ન ચાલી શકવાથી એને પણ ધીરજ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યું છે। આમ એકદમ અચાનક બંને જે દીકરીઓ છે 11-13 વર્ષની, એમને અચાનક જે આ બીમારી થઈ છે એ ગુલિયનબારે સિન્ડ્રોમ નામથી ઓળખાય છે મેડિકલ લેંગ્વેજમાં। અને હાલમાં એ ઇન્વેસ્ટિગેશન એટલે કે એના સ્ટૂલ સેમ્પલ લીધા છે ધીરજ હોસ્પિટલમાં, મારી વાત થઈ ત્યાં। રેહાન પટેલ, જીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર। છોટાઉદેપુર જિલ્લાના ભોડેલી ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવામાં આવ્યું છે। જય જોહારના નારાથી અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવામાં આવ્યું। પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, ઇન્દ્રનીલ રાજગુરુ પણ ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર જિલ્લાના ભોડેલીમાં જય જોહારના નારાથી કેજરીવાલે લોકોનું અભિવાદન, આપની સરકાર આવશે તો આદિવાસી વિસ્તારમાં દરેક ગામમાં મોહલ્લા ક્લિનિક બનશે। અરવિંદ કેજરીવાલે પોતાના પ્રવચનમાં જણાવ્યું છે કે મને વોટ આપશો તો હું ગુજરાતમાં 300 યુનિટ વીજળી ફ્રી મળશે। કેજરીવાલ દિલ્હીમાં 12 લાખ લોકોને રોજગારી આપે છે। કેજરીવાલ, રૂપિયા લઈને હું સ્વિચ બેંકમાં નથી મૂકતો, હું ગરીબ લોકો માટે વાપરું છું। ગુજરાતમાં સરકાર બનશે, 10 લાખ સરકારી નોકરી આપીશું, આદિવાસીઓને પૂરેપૂરો હક મળશે। ગુજરાતના યુવાનો રોજગારી નહીં મેળવે ત્યાં સુધી 3000 બેરોજગાર ભથ્થું મળશે। આદિવાસી વિસ્તારમાં અનેક ગામમાં મોહલ્લા ક્લિનિક બનશે। બોડેલીના એપીએમસી મેદાનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। વરસાદી માહોલ વચ્ચે લોકો અરવિંદ કેજરીવાલને જોવા તેમજ સાંભળવા માટે આવ્યા હતા, પરંતુ અરવિંદ કેજરીવાલ આવતા જ વરસાદે પણ દેખા દીધી લીધી હતી। ત્યારે સભામાં પાછળના ભાગે બેસેલા લોકોએ ખુરશીઓ માથે મૂકીને અરવિંદ કેજરીવાલને સાંભળ્યા હતા। અરવિંદ કેજરીવાલ મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે હતા અને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એપીએમસી માર્કેટમાં એમણે જનસભા સંબોધી હતી। ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો હોય જેને લઈને આજે જનસભા સંબોધી હતી। મહત્વની વાત છે કે છોટાઉદેપુર જિલ્લામાં 3 વિધાનસભાની સીટો છે, જેમાં 2 કોંગ્રેસ પાસે છે અને 1 ભાજપ પાસે છે। ત્યારે કોંગ્રેસ વિધાનસભાની ગણિત કરવામાં આવે તો કોંગ્રેસનો અહીંયા ગઢ જોવા મળી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા માટે આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલમાં બોડેલી એપીએમસીમાં જનસભાને સંબોધી હતી। ઇમરાન મંસૂરી, જીટીવી ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર। આદિવાસી ક્ષેત્ર કે અંદર હમ આયે હૈ, આદિવાસી ક્ષેત્ર કે સભી લોકો કો મેં બોલના ચાહતા હું કે सबसे पहले जो संविधान के अंदर अलग व्यवस्था 5th शेड्यूल किया गया है, उस 5th शेड्यूल को कोई सरकार लागू नहीं करती। गुजरात में हम पहली बार इसको अच्छे से लागू करेंगे। पेशा कानून जो आदिवासियों के लिए है उसको लागू करेंगे। ट्राइबल एडवाइजरी काउंसिल के चेयरमैन अभी मुख्यमंत्री बने हुए हैं, मुख्यमंत्री की बजाय किसी आदिवासी को चेयरमैन बनाया जाएगा।
हर आदिवासी परिवार को 300-300 यूनिट बिजली मुफ्त दी जाएगी। हर आदिवासी परिवार के बच्चे के लिए रोजगार का इंतजाम किया जाएगा। हर गांव के अंदर अच्छा स्कूल, जैसे दिल्ली में हमने अच्छे स्कूल बनाए, अच्छा सरकारी स्कूल बनाएंगे और मोहल्ला क्लिनिक का, गांव के क्लिनिक का इंतजाम करेंगे। सबका इलाज मुफ्त हो, ऐसी व्यवस्था की सर। अने गुजरात में बेरोजगारों माटे, गुजरात में बिजली फ्री आपवा माटे, गुजरात ना नाना वेपारी माटे, पशुपालकों माटे, खेडूतों माटे, शिक्षण अने आरोग्य माटे अरविंदजीए जे जाहेरात करी, जे वात करी, तेनाथी लोको भारे उत्साह में छे। आप जोई शको छो के आजनी आ जाहेर सभा में मंडप में जेटला लोको हता एनाथी अर्धा लोको बहार आव्या, बहार रह्या, अंदर आवी शक्या नहीं। अमे एमनी माफी मांगे छे, अमे एटली व्यवस्था नहीं करी शक्या, परंतु ए दरेकना माटे, पूरा गुजरात माटे आजना दिवस ऐतिहासिक छे। अने आजथी गुजरात में जो परिवर्तन जो माहौल है आम आदमी पार्टी माटे, बीजेपी माटे ए और तेज थई छे। अने हवे आ परिवर्तन ए माहौल छे, लहर छे, ए तूफान बनवानी छे। ते बदल हूँ आप सौनो, आम आदमी पार्टी ना एक एक कार्यकर्ता नो, गुजरात की जनता नो, छोटा उदयपुर ना लोगों नो आभार पण मानो छु अने जाहिर अभिनंदन पण आपू छु। हूँ प्रदेश उपाध्यक्ष आम आदमी पार्टी प्रोफेसर अंजुन राठौर। इमरान मंसूरी, जीटीवी न्यूज, छोटाउदेपुर। હળવદમાં પતંજલિ નર્સિંગ સ્કૂલમાં લેમ્પ લાઇનિંગ અને શપથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પતંજલિ નર્સિંગ સ્કૂલમાં એએનએમ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી બહેનો દ્વારા શપથ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। તેઓને હોસ્પિટલના પ્રેક્ટિકલ કાર્ય શરૂ થતું હોવાથી તે પોતાના વ્યવસાયમાં આગળ ડગ માગી રહે અને તે પોતાની ફરજ પૂરી નિષ્ઠાથી તેમજ જવાબદારીપૂર્વક અને પક્ષપાત વિના બજાવશે તેવા શપથ સંચાલક ડૉક્ટર અલ્પેશ દ્વારા લેવડાવવામાં આવ્યા હતા। જ્યારે આગળ જઈને સમાજની ઉપયોગી બને તથા પોતાની સેવાકીય પ્રવૃત્તિ સતત ચાલુ રાખે તેવી ભલામણ નર્સિંગ કોર્સના ભીષ્મપિતામાં કહી શકાય તેવા ટંકારાથી પધારેલા રમેશભાઈ દ્વારા કરવામાં આવી હતી। આ પ્રસંગે બહેનો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી કે અમે દરેક નાગરિક પ્રત્યે સમાન દ્રષ્ટિકોણ જાળવી રાખીશું અને હર હંમેશ અમે અમારા વ્યવસાયમાં પૂરી નિષ્ઠાથી ફરજ બજાવીશું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મેડિકલ ઓફિસરમાં ફરજ બજાવતા ડૉક્ટર ચાંદનીબેન હાજર રહી પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું। આ તકે તક્ષશિલા સંકુલના એમડી ડૉક્ટર મહેશ પટેલ ગુજરાતીમાં સેવાકીય પ્રવૃત્તિની ભેખ ધારણ કરી રામબાઈમાં અને અમરમાના જીવનની ઝાંખી કરાવી હતી। કાર્યક્રમનું સંચાલન પતંજલિ નર્સિંગ સ્કૂલમાં ફરજ બજાવતા ભારતી મેડમ અને ધારા મેડમે કર્યું હતું। મયુર રાવલ, જીટીવી ન્યૂઝ, હળવદ। ડભોઈ તાલુકાના શંકરપુરા ગામે આવેલા ખેતરોમાં મોટાભાગના વીજ થાંભલા છેલ્લા બે માસ ઉપરાંતથી ધરાશય પડ્યા છે, જ્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીની ઘોર બેદરકારી પણ સામે આવી। સરકાર ખેડૂતોને વીજળી આપવા અનેક યોજનાઓ બહાર પાડી રહી છે, તમામ યોજનાઓ માત્ર કાગળ પર રહી છે તેવી સ્થિતિ ઉદ્ભવી છે। ખેડૂતોના કૂવા પર વીજ પ્રવાહ ખોટવાતા હાલ લાખો રૂપિયાનું બિયારણ નષ્ટ થવાના આરે પડ્યું છે। ડભોઈ તાલુકાના શંકરપુરા ગામે છેલ્લા બે માસથી ખેતરોમાં વીજ થાંભલા ધરાશય થવાના પગલે વીજ પ્રવાહ ખોટવાયો છે। મધ્ય ગુજરાત વીજ કંપની આ થાંભલા ઊભા કરવામાં આળસ દાખવી રહી હોય તેવું ખેડૂતો દ્વારા આશરે આ વિસ્તારમાં 1500 વીઘામાં વાવેલા જુદા જુદા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો 60 જેટલા જુદા જુદા કૂવા પર વીજળીના અભાવને પગલે ખેડૂતો હાલ પાણી લઈ શકતા નથી, ત્યારે ગુજરાત સરકાર ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્યની ઉજવણી કરી રહી છે તો ખેડૂતોને વિવિધ યોજના અપાઈ રહી હોવાના પોકળ દાવા કરી રહ્યું છે। મધ્ય ગુજરાત વીજ કંપનીના આ વલણને લઈ શંકરપુરા ગામના ખેડૂતોમાં ભારે રોષે ભરાયા છે। અધિકારીઓને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં પણ વીજ થાંભલા ઊભા ન થતાં હાલ ખેડૂતો દ્વારા કરવામાં આવેલા કપાસ, તુવેર સહિત વિવિધ શાકભાજીના પાકના લાખો રૂપિયાનું બિયારણ પાણી ન મળવાને કારણે ભ્રષ્ટ થવાની આરે છે। વીજ કંપની યુદ્ધના ધોરણે થાંભલા ઊભા કરી વીજ પ્રવાહ રાબેતા મુજબ કરે તેવી શંકરપુરાના ખેડૂતો માંગ કરી રહ્યા છે, જ્યારે આ અંગે મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને પૂછતા બહાના બતાવીને જણાવ્યું હતું
કે વાહનો ત્યાં સુધી પહોંચી શકતા નથી, પરંતુ જ્યાં મીડિયા પહોંચી શકે ત્યાં અધિકારીઓ કેમ નથી જતા તે સવાલો ઉભા થયા છે. હવે 60-65 ટુબેલ છે અમારા, તો છેલ્લા 2-1.5 મહિનાથી અમારા બંધ છે લાઈન. 4-5 થાંભલા પડી ગયેલ છે, તો અમે અનેક વખત રજૂઆતો કરવા છતાં હોય ડભોઈ MGVCL ઓફિસમાં કોઈ સાહેબ અમારું સાંભળતા નથી, અને કોઈ કર્મચારી હોય અમે વારે ઘડીએ કહીએ છીએ તો થાંભલા ઊભા થયા છે છતાંય કોઈ કામ કરતા નથી. અને અમારે ગામના ખેડૂતોના ભાગ્યા મજૂર આ બધાને પીવાના પાણીની તકલીફ હોય, તો આજે દવા મારવા માટે બી પાણી સીમમાં નથી, અને કોઈ અમારું નિરાકરણ આવતું નથી. અને લિખિતમાં અમે વારે ઘડીએ રજૂઆતો કરી છે, અને ડભોઈ રાઠવા સાહેબને 3-4 દિવસમાં એ કે અમે તમારું નિરાકરણ લાવી દઈશું, તો હજુ આવ્યા નથી ગામ ઉપર. અને અમે આજે આ મીડિયાને ત્યાં જે તે સ્થળ ઉપર 4-5 થાંભલા પડી ગયેલ છે ત્યાં બતાવવાનું લઈને ગયેલા હતા, અને આજે એ બતાવીને આ મીડિયા સમક્ષ અમે ગામ લોકોએ ફરિયાદ કરી છે. અમે શંકરપુરાના નાગરિકો સ્થળ સ્થિતિ જોવા માટે ગયા ત્યાં આગળ અમારા ધ્યાને એવું આવ્યું છે કે જે જગ્યા પર થાંભલા પડી ગયા છે ત્યાંથી એ લોકોએ વીજ કાપ કરી અને આગળના ગામોને એટલે કે શંકરપુરા છોડીને બધા ગામોના ટ્યુબવેલો ચાલુ કરી દીધા છે, અને વાલા દાવા કરી અને ખાલી શંકરપુરાના કૂવાઓ બંધ કરેલા હોય તો એના માટે યોગ્ય નિર્ણય લે અને અમારા તાત્કાલિક ધોરણે કૂવા ચાલુ કરી આપે એવી અમારી નમ્ર અરજી છે. તો એના માટે અમે રાઠવા સાહેબને રજૂઆત કરી હતી, તો રાઠવા સાહેબ એવું કીધું હતું કે ડભોઈથી અમે જોડાણ કરી અને તમારા કૂવાઓ 2 દિવસમાં ચાલુ કરીને આપીશું, પણ આ દિન સુધી હજુ કોઈ પણ આવ્યા નથી. અને ડભોઈથી જોડાણ કરે તો અમારા જે 60 કૂવા છે એ બધા ચાલુ થઈ જાય એવી સ્થિતિ છે. સંપૂર્ણપુરા ગામમાં જે સીમા 10 તારીખના રોજ 10-7-2022નો જે વિસ્ફોટ પડી ગયો હતો ભારે વરસાદને કારણે, હવે ખેતરોમાં પાણી ભરાઈ ગયેલ હોવાના કારણે આ ઊભો થઈ શકેલ નથી. પરંતુ આજે સવારમાં એક ખેડૂતનો ફોન આવ્યો હતો ગામમાંથી કે સાહેબ હવે ટ્રેક્ટર જાયું છે અને વિસ્ફોટ બી લઈ જાય એવી પરિસ્થિતિ થઈ ગયેલ છે, તો પુલ ઊભો કરી આપો. તો એના માટે અમે આજે અત્યારે કચેરીએથી ત્યાં કર્મચારીને તપાસ કરવા મોકલેલ છે, જો પુલ જાય પરિસ્થિતિ થઈ ગઈ હશે તો આવતીકાલે આજે સાંજે અથવા આવતીકાલ સુધીમાં પુલ વિસ્ફોટ ઊભો કરી દેવામાં આવશે. બિલાલ બુરાવાલા, જીટીવી ન્યૂઝ, ડભોઈ. ડભોઈ તાલુકાનું કાયાવરોહણ ગામ જ્યાં ભગવાન સ્વયં માનવ કાયા સ્વરૂપે 28મા અવતારમાં જન્મ લીધો છે. આજે આ શિવાલયમાં લકુલેશ મહાદેવ મંદિર કાયાવરોહણ તરીકે ગુજરાતનું કાશી તરીકે વિખ્યાત બન્યું છે. શ્રવણ માસમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડે છે. કાશી વિશ્વનાથ જવાની હર હિન્દુ ધર્મના શિવ ભક્તોની મનોકામના હોય છે, પરંતુ જે ભક્ત કાશી ન જઈ શકતા હોય તે ભક્તો પુરાતન કાળમાં ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે 28મા અવતારમાં માનવ શરીર કાયામાં સ્વયં ભગવાન શિવ જન્મ લીધો હોય તેવી ભૂમિ એ જ ગુજરાતના કાશી તરીકે ખ્યાતનામ કાયાવરોહણ તીર્થના દર્શને આવતા હોય છે. કહેવાય છે કે ભગવાન શિવ જ્યારે 28મા અવતારમાં પૃથ્વી લોક પર માનવ કાયામાં જન્મ લીધો અને ત્યારબાદ વિદાય વેળાએ ભ્રમેશ્વરથી લિંગમાં સમાઈ ગયા ત્યારે ભગવાન લકુલેશ શિવલિંગમાં ભગવાનની પ્રતિમા ઉપસી આવી. આ પ્રતિમા રૂપ શિવલિંગ આજે પણ કાયાવરોહણ ગામે લકુલેશ મંદિર ખાતે પૂજાય છે, જ્યારે ગુજરાતના એકમાત્ર આ મંદિર છે જ્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશનો વાસ છે. કહેવાય છે કે શિવ મંદિરમાં એકવાર મહામૃત્યુજન મંત્રનો જાપ કરવાથી 1,00,000 મંત્ર જાપનું પુણ્ય મળે છે. શિવનું જન્મસ્થાન અને સુંદર વાતાવરણ સાથે ભક્તિમય માહોલવાળું પુણ્યતીર્થ સ્થળ ડભોઈના કાયાવરોહણમાં આવેલું છે. કાયાવરોહણ એટલે ભગવાનના કાયા સ્વરૂપ માનવ શરીરનું અવરોહણ. કાયાવરોહણ તીર્થ આ શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરી કાશી દર્શન કર્યાની અનુભૂતિ સાથે ધન્યતા અનુભવતા હોય છે. બિલાલ પુરાવાલા, જીટીવી ન્યૂઝ, ડભોઈ.
ડભોઈ તાલુકાના શંકરપુરાથી સિરોલાને જોડતા આંતરિક 2 કિલોમીટરના માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી કાચો છે, જેને લઈને ગ્રામજનોને ખેતરોએ જવા અથવા તો સિરોલા જવા આવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હાલ ચોમાસું ચાલતું હોવાથી ભય જેવી સ્થિતિ નિર્માણ થઈ છે, જેને લઈને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ડભોઈ તાલુકાના છેવાડાનું ગામ શંકરપુરા અને શિરોલીને જોડતો આંતર માર્ગ આશરે 2 કિલોમીટરનો કાચો રસ્તો વર્ષોથી છે. વરસાદ પડે તો આ રોડ પર કાદવ કીચડ થઈ જતા અવાર જવાર ન કરી શકાય તેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ છે. ગ્રામજનોને શિરોલા કે ખેતરમાં જવું હોય તો 10 કિલોમીટર ફરીને જવું પડે છે, જેને કારણે શંકરપુરા અને શિરોલા ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આમ તો ગ્રામ સડક યોજના અંતર્ગત અંતરિયાળ ગામોમાં પણ રોડ રસ્તા સરકાર બનાવી નહીં છે. ચાર જેટલા ધારાસભ્યોને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ શંકરપુરાથી શિરોલા અંતરિયાળ રોડ બન્યો ન હોવાના કારણે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. ટ્રેક્ટર પર જતા ગ્રામજનોને અકસ્માતનો પણ ભય સેવાઈ રહ્યો છે. આ રોડ પર સંખ્યાબંધ ખેડૂતોના ખેતરો આવેલા છે, છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સરકાર ગ્રામ સડક યોજના અંતર્ગત આ રોડ બનાવી આપે તેવી હાલ અત્યારે માંગ ઉઠવા પામી છે. શંકરપુરા ગામના તમામ નાગરિકો આજે અમે અહીંયા ભેગા થઈને શંકરપુરાથી શિરોળાનો જે રસ્તો કાચો છે તેને ડોમરનો રસ્તો છેલ્લા 12 વર્ષથી અમે રજૂઆતો કરેલી છે, છતાં થતો નથી. તો એ રસ્તે અમારે વરસાદ પડે તો કોઈથી ખેતરમાં બી જવાતું નથી અને એટલી તકલીફ છે કે ચાલતા જવું પડે અને કાં તો ટ્રેક્ટર લઈ જઈએ તો ટ્રેક્ટરો બી ફસાઈ જાય છે અને એ ટ્રેક્ટરો ફસાય એટલે બીજા ટ્રેક્ટરોને ખેંચવા માટે લઈ જવા પડે છે અને ખેતરોમાંથી માલ સામાન લાવવાનું હોય બહુ અઘરું પડે છે. અને આ મુખ્યમંત્રી સડક યોજનાની મેં એકબીજા ગામને જોડતા રસ્તાની મેં અમારા છેલ્લા 12 વર્ષથી આ રસ્તો પાસ થતો નથી. એ કયા કારણોસર પાસ થતો નથી એનું કોઈ આ દિન લગીને કોઈ નિરાકરણ લાયા નથી. રજૂઆત અનેક વખત કરેલી છે અમે. 12 વર્ષ પહેલા સિદ્ધાર્થભાઈ પટેલ એમએલએ હતા, ત્યાર પછી સીએમ પટેલ એમએલએ બન્યા એમને, ત્યાર પછી બાલકૃષ્ણભાઈ પટેલ બન્યા અને અમને આ છેલ્લા શૈલેષભાઈ સોટા બન્યા એમને રજૂઆત કરેલી છે, છતાં એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. આજ રોજ શંકરપુરા ગામના તમામ નાગરિકો અહીંયા ઉપસ્થિત છે. અમારે જે મુખ્યમંત્રી સડક યોજના છે એ છેલ્લા અમે 10-12 વર્ષથી રજૂઆત કરીએ છીએ. સિદ્ધાર્થભાઈ પટેલ જ્યારે ધારાસભ્ય હતા, ત્યાર પછી સીએમ પટેલ ધારાસભ્ય થયા, ત્યાર પછી શૈલેષભાઈને પણ અમે રજૂઆત કરી છે કે શંકરપુરાથી શિરોળા 2 કિલોમીટરનો ફક્ત જે રોડ છે એ એકબીજા ગામને જોડતો છે એ રોડ અમને તાત્કાલિક ધોરણે બનાવી આપો, જેને લઈને અમારે ખેતરોમાંથી માલ સામાન લાવવાની સુવિધા રહે. બીજો ફાયદો એ બતાવ્યો હતો કે સિનોર તાલુકો આખો અમારા શંકરપુરાથી શિરોળાનો રોડ થાય તો સિનોર તાલુકાના તમામ ગામોને જોડતા રસ્તા બી થઈ જાય એવા છે, જેની રજૂઆત અમે છેલ્લા 10 વર્ષથી કરી છે પણ આ દિન સુધી આ રોડની કોઈ પણ જાતનો નિકાલ કરેલો નથી. તો તાત્કાલિક ધોરણે એનો વરસાદ પડે તો શું થાય, વરસાદ પડે તો કાદવ કીચડ એટલો બધો થઈ જાય છે કે ખેતરોમાં ગાડું કોઈ સાધન ટ્રેક્ટર કે કંઈ ચાલીને જવા માટે કે મજૂરોને બી જવા માટે એટલી બધી સમસ્યા છે કે કીચડ એટલો બધો હોય છે કે જવાતું જ નથી. શું લઈને જાવ તો પછી? બિલાલ બુરાવાલા, જીટીવી ન્યૂઝ, ડભોઈ. ભચાઉ તાલુકાના સિકરા ગામે આવેલું પ્રાચીન કાગેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. શ્રાવણ મહિનાના બીજા સોમવારના દિવસે શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી છે. સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે. આજે વાત કરીએ તો ભચાઉ તાલુકાના સિકરા ગામ નજીક આવેલા પ્રાચીન મંદિરની. અહીં પ્રાચીન કાગેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે. કહેવાય છે કે આ શિવલિંગની સ્થાપના મહાન ઋષિ કાગભૂષણજીએ કરી હતી. પ્રાચીનકાળથી શિવ મંદિર છે. અહીંયા પાંડવો પણ અજ્ઞાતવાસ દરમિયાન આવેલા હતા. આ જગ્યા પર પ્રાચીન સમયમાં સોનાની આંબલી અને દૂધની નદી વહેતી હતી, જે નદી અહીં અદૃશ્ય થઈ છે. આમ કાગેશ્વર મહાદેવનો અનેક મહિમા રહેલો છે. ગત રાત્રિના ભવ્ય સંતવાણી યોજાઈ હતી, તેમજ શ્રાવણ માસના બીજા સોમવારે મેળો યોજાયો હતો,
જેમાં શિકરા, કુંભારડી, આંબરડી, કબરાવ, લુણવા, ભચાઉ તેમજ વાગડ વિસ્તાર અને મુંબઈથી પણ લોકો આ મેળામાં આવે છે। કાગેશ્વર મહાદેવના મંદિરના મહંત દેવગીરી બાપુ છે। આ જગ્યાનો સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થા શ્રી કાગેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા કરવામાં આવે છે। નમસ્કાર મિત્રો, દેવરજીલાલ ચામડિયા, ગામ સિકરા, હાલે મુંબઈ। આ અમારું જે કાગેશ્વર દાદાનું મંદિર છે એ બહુ જ ઐતિહાસિક આ પ્રાચીન કાગેશ્વર દાદાનું મંદિર છે, જે કાગ ચંડી ઋષિ દ્વારા સ્થાપિત કરવામાં આવેલું હતું। અને કાગેશ્વર દાદાની મહિમાનું વર્ણન કરીએ તો એ જેટલું કરીએ ઓછું છે એટલી મહિમા છે કાગેશ્વર દાદાની। હવે આ મંદિરમાં આખો શ્રાવણ મહિનો, જે આપણે કહીએ શ્રાવણ માસ, શ્રાવણ માસ પૂરેપૂરી દર સવારના 5 વાગે પૂરી થાય છે મહાદેવની। અને શ્રાવણ મહિનાના બીજા સોમવારે શંકર બાપાનો એટલે કાગેશ્વર માધવનો મેળો ભરાય છે અને મેળામાં અસંખ્ય માણસો અહીંયા આવી મહાપ્રસાદનું લાભ લે છે। અને અમે ગઈકાલે રાતના પણ ડાયરાનું આયોજન કર્યું હતું, જેમાં મોટા મોટા કલાકારો આવ્યા હતા અને ગૌ સેવા માટે અમે જે ડાયરાનું આયોજન કર્યું હતું તે અમારે ખૂબ જ સફળતાપૂર્વક અમે પૂરો કર્યો છે। કાલે વરસાદ હતો પણ છતાં પણ અમારો ડાયરો કાગેશ્વર મહાદેવના આશીર્વાદ એટલો સરસ થયો અને ગામના અને પરગામના માણસોએ પણ આનો લાભ લીધો। અને બીજી વસ્તુ એક એવી હતી કે કાગેશ્વર મહાદેવનું મંદિર જે અમારું છે આ દેવગીરી બાપુના સાનિધ્યમાં, એમનો જે ભક્તો પ્રત્યે અને ગામ પ્રત્યે અને મંદિર પ્રત્યે જે લાગણી છે તેના માટે તેને આ મંદિરનો મહિમા હજી પણ વધી ગયો છે અને આવો જ મહિમા આગળ પણ રહેશે એવો અમને વિશ્વાસ છે, કેમકે દાદાની દયા કોઈ દિવસ દીકરાઓ પર થી। રાણાભાઈ આહિર, જીટીવી ન્યૂઝ, ભચાઉ, કચ્છ। ડભોઈમાં રેલવે પોલીસના ઉપક્રમે EFIR લોન્ચિંગ અને માર્ગદર્શન અને પ્રચાર કાર્યક્રમ રેલવે સ્ટેશન ખાતે યોજવામાં આવ્યો છે। આ પ્રસંગે ડભોઈ ખાતે IG અશ્વિન ચૌહાણ તેમજ રેલવે પોલીસની મોટી સંખ્યામાં અધિકારીઓ અને નાગરિકો હાજર રહ્યા। હાલ પોલીસ વિભાગ દ્વારા EFIR સેવા લોન્ચ કરવામાં આવી છે, ત્યારે ડભોઈ રેલવે વિભાગ દ્વારા IG અશ્વિન ચૌહાણની ઉપસ્થિતિમાં ખાસ EFIR પ્રચાર અને પ્રસાર કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે ડભોઈ શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વિન પટેલ સહિત CID ક્રાઇમ એન્ડ રેવેજ રાજેશ પરમાર, પોલીસ અધ્યક્ષ રેલવે BS ચૌધરી, નાયબ પોલીસ અધ્યક્ષ સુરત ઉત્સવ બારોટ સહિતનાઓ હાજરી રહી રેલવે મુસાફરોને મોબાઈલ ચોરી કે વાહન ચોરી અંગે EFIRનો ઉપયોગ કરી કેવી રીતે ફરિયાદ કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં રેલવે મુસાફરો અને નગરજનો હાજર રહ્યા હતા। આજરોજ DIGP અશ્વિન ચૌહાણ સાહેબ રેલવે DIGP સાહેબના અધ્યક્ષતામાં ગુજરાત સરકારના ડિજિટલ ગુજરાત અંતર્ગત EFIR અને આ પ્રચાર પ્રસાર માટેનો કાર્યક્રમ ડભોઈ રેલવે પોલીસ સ્ટેશનમાં આયોજિત કરવામાં આવ્યો, જેમાં બોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ડભોઈના અગ્રગણ્ય નાગરિકો હાજર રહ્યા છે। આ કાર્યક્રમમાં EFIR એટલે કે તમારા મોબાઈલ ચોરી કે વાહન ચોરી હોય તો તમે ડાયરેક્ટ તમારા સિટીઝન ફર્સ્ટ એપથી એની ફરિયાદ લોન્ચ કરી શકો છો અને 72 કલાકમાં જ એ બાબતે પોલીસ સ્ટેશન તમારી FIR લોન્ચ કરે છે અને 21 દિવસમાં તેનું ચાર્જશીટ કે ફાઇનલ જે કંઈ એનો નિકાલ હોય તે નિકાલ કરે છે। એટલે નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી આ એપ છે, જ્યાં પોલીસ સ્ટેશન જવાની જરૂર રહેતી નથી, પોલીસને કોઈક શંકા હોય, કોઈક વધારાનું નિવેદન લેવું હોય તો પોલીસ જાતે તમારા જે એડ્રેસ છે એની પર આવીને કરે છે। બીજું કે 3 દિવસમાં પોલીસ સ્ટેશન આનો નિર્ણય ન લે તો ડાયરેક્ટ DYSP પાસે આ ઓનલાઈન એપ એપ્લિકેશન જાય છે અને એ પણ નિર્ણય ના લે તો 5મા દિવસે SP પાસે જાય છે અને SP પણ નિર્ણય ના લે તો ઓટોમેટિક FIR લોન્ચ થઈ જાય છે અને આ બધી જ માહિતી નાગરિકોને એમના SMSથી મળી રહે છે। એટલે સરકારનો ખૂબ જ સારો પ્રયાસ છે, દરેકને વિનંતી છે મીડિયાના મિત્રો મારફતે આપના માધ્યમથી પણ હું કહેવા માગું છું કે આને વધારે વધારે પ્રચાર અને પ્રસાર કરવામાં આવે। હાજી, રેલવેમાં અત્યાર સુધીમાં 5 FIR લોન્ચ થઈ છે, જેમાં 3 બીજા જિલ્લાની હતી ત્યાં ટ્રાન્સફર કરીને 2 FIR અમે લોન્ચ કરી દીધેલી છે। બિલાલ પુરાવાલા, GTV ન્યૂઝ, ડભોઈ। સદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અગાઉ યોજાયેલા વિવિધ 15 ક્લસ્ટરની શાળાઓની સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવેલા વિદ્યાર્થીઓને તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધા BRC ભવન ખાતે યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યા અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો।
ડભોઈમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં વિવિધ શાળાઓ ખાતે જુદી જુદી સ્પર્ધાઓ છેલ્લા એક સપ્તાહથી યોજાઈ રહી છે, જેમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને તાલુકા કક્ષાએ લઈ બાદ જિલ્લા કક્ષાએ સ્પર્ધા યોજનારા હોવાથી ડભોઈ બીઆરસી ભવન ખાતે કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર, સંગીત અને કાવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ડભોઈ શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વિન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે કોઓર્ડિનેટર બીઆરસી ભરતભાઈ દર્શી દ્વારા સુંદર સંચાલન કર્યું હતું. જુદી જુદી શાળાઓમાં ભાગ લઈ ચિત્ર, સંગીત અને કાવ્ય સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવેલા વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાની યોજાયેલી આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, પોતાની કલા કૌશલ્ય બતાવ્યું હતું. આ સ્પર્ધામાં ઉત્તીર્ણ થઈ મોટી સંખ્યામાં બાળકો જિલ્લા કક્ષાએ જાય તેવી શુભેચ્છાઓ વકીલ અશ્વિન પટેલ દ્વારા આપવામાં આવી હતી. બિલાલ ભુરાવાલા, જીટીવી ન્યૂઝ, ડભોઈ. યાત્રાધામ શ્રી અંબાજીમાં વહેલી સવારથી મેઘમહેર યથાવત રહ્યો છે. યાત્રાધામ અંબાજીમાં આ સિઝનનો સારો એવો વરસાદ થયો છે, જ્યારે વહેલી સવારથી સતત વરસાદ ચાલુ છે અને વરસાદના કારણે સમગ્ર વાતાવરણ વાદળછાયું અને અંધકારમય રહ્યું હતું. સતત વરસાદને લીધે અંબાજીના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. અંબાજીની બધી જ ગટરો ઉભરાઈ જવા પામી હતી. અંબાજીના નીચાણવાળા વિસ્તારોમાં જેવા કે અંબાજી બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં, શક્તિધારા સોસાયટી આગળ વગેરે વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેથી વાહન ચાલકોને પણ મુશ્કેલીઓ પડી છે. સતત થઈ રહેલા વરસાદને કારણે અંબાજી દર્શનાર્થે આવેલા યાત્રિકોને પણ મુશ્કેલીઓ વેઠવી પડી છે. અરવિંદ અગ્રવાલ, જીટીવી ન્યૂઝ, અંબાજી. ધંધુકા સ્વરધારા ગ્રુપ અને વેપારી મહામંડળ દ્વારા સંગીત સંધાનો કાર્યક્રમ એપીએમસી હોલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં સ્થાનિક કલાકારોએ ફિલ્મી ટેક પર ગીતો ગાઈને સૌના દિલ જીત્યા હતા. ધંધુકા શહેરના સ્થાનિક કલાકારોની પ્રતિભાને બહાર લાવવાના શુભ આશયથી શરૂ થયેલા સ્વરધારા ગ્રુપ અને વેપારી મહામંડળ દ્વારા સંયુક્ત રીતે ફિલ્મી ગીતોનું કાર્યક્રમનું યોજાયો હતો. એપીએમસીના હોલ ખાતે સંગીત પ્રેમીઓ અને વેપારીઓની ઉપસ્થિતિમાં ફિલ્મી ચેક પર સ્થાનિક કલાકારોએ સુરોની સરગમ લહેરાવી હતી. રફી, મુકેશ કિશોર કુમાર, શાનુ, લતાજીના ગીતો ગાઈને સ્થાનિક કલાકારોએ ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા. હરિઓમ સોલંકી, જીટીવી ન્યૂઝ, ધંધુકા. છોટાઉદેપુરમાં આરોગ્ય વિભાગના હેલ્થ વર્કર અને સુપરવાઇઝર અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. MPHW, FHW, MPHS, FHS, THS અને THV કેડરના જિલ્લાના 456 કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે. 0 કિમી, PTA, 2800 ગ્રેડ પે અને 98 દિવસનું કોવિડ સમયનું ભથ્થું, આ 3 માંગણીઓને લઈને હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. પાયાના આરોગ્ય કર્મીઓ હડતાલ પર જતા આરોગ્યલક્ષી સેવાઓ પર મોટી અસર પડી છે. જિલ્લા આરોગ્ય સંઘના હોદ્દેદારોએ કલેક્ટર, DDO, CDHO અને DSPને આવેદનપત્ર આપવામાં આવ્યું. પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે. જિલ્લા પંચાયત છોટાઉદેપુરના આરોગ્ય હસ્તકના કર્મચારીઓ, જે અમારે ગઈ વખતે 3-3 હડતાલ કરવી પડી હતી, જેમાં અમારી માંગણીઓ સંતોષકારક ન થતાં આજરોજ ગુજરાત રાજ્ય મહાસંઘના આદેશ અનુસાર આજે DDO સાહેબ, છોટાઉદેપુર DDO સાહેબ, CDHO સર તથા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં અમારા છોટાઉદેપુર જિલ્લાના ટોટલ કર્મચારીઓ 516, જેમાંથી 456 જેટલા કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર જઈ રહ્યા છે, જેમાં અમારે મુખ્ય 3 માંગણીઓ છે, જે ગ્રેડ પે, 0 કિલોમીટર PTA અને જે કોરોના વોરિયર્સ, જેમાં કોરોના સમય દરમિયાન જે અમે રજા દરમિયાન કામ કરેલ છે તેનું ભથ્થું. આ 3 માંગણીઓને અગાઉ હડતાલ કરી હોવા છતાં અમને ન સંતોષ મળતા આજરોજ 8-8-2022ના રોજથી તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર જઈ રહ્યા છે. રાઠવા પ્રેમલાભાઈ હરસિંહભાઈ, છોટાઉદેપુર આરોગ્ય કર્મચારી મંડળ પ્રમુખ. આજરોજ આરોગ્ય કર્મચારી મહાસંઘ હેઠળ અમે તમામ આરોગ્ય કર્મચારી છોટાઉદેપુર જિલ્લાના તેમજ ગુજરાત રાજ્યના તમામ 33 જિલ્લાના આરોગ્ય કર્મચારી 8-8-2022થી અમે હડતાલ પર ઉતર્યા છે. અમારી મુખ્ય 3 માંગણીઓ છે, 0 કિમી PTA પ્લસ 2800 ગ્રેડ પે તેમજ 98 દિવસનું ભથ્થું. જે અમે
कोरोना वॉरियर्स तरीके काम करू तेमज पूरेपूरु 100% गवर्मेंट ने वेक्सिनेशन पूरु पाड़ू अमे एम त्रणी त्रण डोज पहलो डोज बीजो डोज तेमज बूस्टर डोज त्रणी त्रण डोज आप्या ते छताय सरकारे अमारी मांगणी स्वीकारी नथी। अमारू 98 दिवसनु जे कोरोना वॉरियर्सनु भत्तू छे ए तो अमने मळवू ज जोईए अने त्रण त्रण वार अमे हड़ताल करी ते छतां अमने कोई निराकरण न मळ्युं तो चौथी वार अमारे हड़ताल करवी पड़ी। અચોક્કસની મુદતની હડતાલ પર અમે જોડાઈએ છીએ। હું પગલા સમિતિના સભ્ય રેહાન પટેલ, જીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર।